રીતે તું કઈ રીતે કે ટી બરાબર ટી સમય જયારે આવે ત્યારે ટી બરાબર ક્યુ ઝીરો એવું કઈ રીતે થાય મને કે સમજાય તું આ તે કયું સૂત્ર વાપર્યું છે ચાર્જિંગ નું વાપર્યું કે ડિસ્ચાર્જિંગ નું વાપર્યું ચાર્જિંગ સૂત્ર વાપરતો ચાર્જિંગ નું સૂત્ર શું થાય બોલ હા બરાબર ચલો ટી બરાબર ઝીરો સમયે આપણે તરત જ પ્રવાહ શોધવો છે તો કેટલો થાય હમણાં જ મેં શીખવાડ્યું કે ટી બરાબર ઝીરો સમયે કેપેસિટર મૂકેલો તો કેપેસિટર કદી ચાર્જ થાય નહીં અને એક સુવાહક બની જાય અને સુવાહક બની જાય એટલે શું થશે બોલો એ તમે લખશો કે ટી બરાબર ઝીરો સમયે સમય આપણો જે પરિપથ છે એ આ થઈ જશે સીધે સીધો આ બેટરી અને 24 ઓહ્મ આ 6 વોલ્ટ બરાબર તો આની અંદરથી આઈ બરાબર શું લખાશે વી આઈ ઇઝ ઇક્વલ ટુ વી અપોન આર વી તમારા જોડે છે કેટલો 6 ભાગ્યા 24 6 ચોક 24 1/4 એટલે 0.25 એમ્પિયર આ પહેલો જવાબ આવે એ નો 0.25 છે સર હા 0.25 ચલો પહેલો જવાબ હવે બીજો જવાબ શોધવો છે ચલો બીજા જવાબમાં શું થશે બીજો જવાબ કેવી રીતે લવાય કઈ પ્રક્રિયા છે ચાર્જિંગ તો ચાર્જિંગ માટેનો હવે તમારે શું પડશે ક્યુ ઇઝ ઇક્વલ ટુ ક્યુ ઝીરો માઇનસ ઇ રેઝ ટુ ટી બાય ટાઉ અહીં ટાઉ શોધી નાખો ટાઉ બરાબર આર ઇન્ટુ સી આર તમને આપેલો છે કેટલો 24 ઓહ્મ સી બરાબર આપણને આપે છે 8 માઇક્રો ફેરેડ 10⁻⁶ એટલે આ થઈ જશે તમારી જોડે ટી બરાબર બરોબર આ તો આપણને આપેલું જ છે અને ટી બરાબર બી આરસી છે તો આપણું સૂત્ર શું થઈ જશે ક્યુ ઇઝ ઇક્વલ ટુ ક્યુ ઝીરો 1 માઇનસ ઈ માઇનસ તો ક્યુ ઝીરો 1 માઇનસ 1 અપોન ઈ 1 અપોન ઈ એટલે તમને ખબર છે હમણાં સૂત્રમાં આપણે ક્યુ 0.37 તો આ થઈ જશે તમારો 0.63 ક્યુ ઝીરો ક્લિયર તો આ તમારી જોડે ક્યુ આવી ગયો હવે ક્યુ ઝીરો તમારી જોડે જ છે સી અને વી નો ગુણાકાર પણ તમને ખબર છે ક્યુ ઝીરો ઇઝ ઇક્વલ ટુ શું છે સી ઇન્ટુ વી સી તમારી જોડે છે 8 ગુણ્યા 10 થી માઇનસ 6 ગુણ્યા 6 8 છંગ 48 48 માઇક્રો કુલમ ક્યુ ઝીરો બરાબર માટે ક્યુ બરાબર કયા ટાઉ સમય ક્યુ ટાઉ બરાબર તમારી જોડે આવી જશે કેટલો 0.63 ગુણ્યા 48 માઇક્રો કુલમ ચલો આનો ગુણાકાર કરી દઈએ 0.63 ગુણ્યા 48 એ આવશે તમારી જોડે 30 24 માઇક્રો કુલમ ચલો 0.63 ગુણ્યા 30.24 બરાબર આટલો આપણી જોડે ક્યુ આવી ગયો ચલો એટ ટાઉ સમય ઇક્વેશન નંબર આપી દો આને 2 એટલે કે નહીં આપો તો ચાલશે ચલો હવે તમારે જોઈએ છે શું હવે પછી બેઠો પ્રવાહ બોલો તો જુઓ સમજ પાડો કે તમને ખબર પડશે ક્યુ મારી જોડે આવી ગયો કે આના પછી ટાઉ સમય આટલો ક્યુ આવે બરાબર હવે મારે પ્રવાહ શોધવો છે કઈ રીતે લવાય વિચારો વેરી ગુડ સુપર હો એકદમ સરસ જો અહીંયા ગતિ તમારો પ્રવાહ અહીંથી આમ જવાનો કરો તો અહીંયા ગત તમારો થશે વી આર અહીંયા ગત બરાબર અને અહીંયા ગત તમારો જે વોલ્ટેજ થશે એ શું થશે ક્યુ બાય સી થવાનો ક્યુ ઇક્વલ ટુ સી વી સૂત્ર પરથી બરાબર તો વી બરાબર તમારું થશે ક્યુ બાય સી આ બંનેનો સરવાળો બરાબર 6 થાય
સીધી આનો વિદ્યુત ભાર, એટલે તમે અહીંયા આગળ કિર્ચોફ સેકન્ડ લો જે એપ્લાય કરો, કિર્ચોફ સેકન્ડ લો એપ્લાય કરો તો બધા બી નો સરવાળો, તો VR પ્લસ VC ઇઝ ઇક્વલ ટુ 6 વોલ્ટ થાય. ચલો VR એટલે લખાય IR પ્લસ VC ઇઝ ઇક્વલ ટુ 6 વોલ્ટ, ધેરફોર IR ઇઝ ઇક્વલ ટુ 6 માઇનસ VC. 6 માઇનસ VC કરશો એટલે 6 Q બાય C લખશો, અને આ IR, IR માંથી R ને નીચે લઈ જાઓ. ક્લિયર? હવે આનું કેલ્ક્યુલેશન કરી આપો. I બરાબર 6 વોલ્ટ માઇનસ Q બાય C. Q તમને આપેલો છે કેટલો, આપણી જોડે 30.24 માઇક્રો કુલમ, તો 30.24 ભાગ્યા આ છે 8, માઇક્રો માઇક્રો ઉડી જશે એટલે ભાગ્યા 8 કરો એટલે આવશે 3.78. તો અહીંયા આગળ 3.78 ભાગ્યા R, R અહીંયા આગળ આપેલો તમને 24 ઓહ્મ, તો 24. ચલો તો ઓછા 6 ભાગ્યા 24 બરાબર આવશે 0.0925 એમ્પીયર. આ કેપેસિટર જ્યારે ચાર્જિંગ થાય પછીનો પ્રવાહ થયો, જો ક્લિયર જોઈ લઈએ. જાઓ કેટલો મિનિટ નો થયો છે? 6 મિનિટ નો થયો. વાંધો નહીં, ચાલો આપણે બોર્ડમાં એક પણ ડાકો નથી હોતો એટલે ધ્યાનથી આને જોઈ લો, સમજી લો. બરાબર, ચલો આપણે કેપેસિટર ના એના દાખલા હોય છે ખરા, પણ આ ટાઈપ ના નથી હોતા એટલે આને ધ્યાનથી જોઈ લો છો, કદાચ મિસ્ટેક માં આવી શકે. હું આ સીધી સીધી વેલ્યુ તમે પુટ કરીને મૂકી શકો છો. કિર્ચોફ સેકન્ડ લો નો જે એપ્લાય એપ્લિકેશન થાય 67 એક સમાંતર પ્લેટ કેપેસિટર ના પ્લેટ નું ક્ષેત્રફળ એ આપણને આપ્યું છે 40 સેન્ટીમીટર સ્ક્વેર. ચલો અને ફોન કરને અર્ચના, અને બે પ્લેટો વચ્ચેનું અંતર 1 mm, 1 mm છે, તેને કેટલા વોલ્ટની બેટરી સાથે, 2 વોલ્ટની બેટરી વડે 2.0 વોલ્ટની બેટરી વડે 16 ઓહ્મના અવરોધ સાથે, 16 ઓહ્મના અવરોધ સાથે શ્રેણીમાં જોડેલ છે. બરાબર, ચલો તો હવે તમારે પૂછવાનું છે, તો ટી બરાબર કેટલો સમય આપેલો છે? 10^2 ટી બરાબર 10 નેનો સેકન્ડ, 10 નેનો સેકન્ડ પછી, 10 નેનો સેકન્ડ પછી કેપેસિટરની બે પ્લેટો વચ્ચેનું વિદ્યુત ક્ષેત્ર શોધો. ચલો આ ટાઈપનો રાખવો છે. કદાચ હવે તમારો અવાજ મને ઓછો આવશે, કારણ કે વચ્ચે એક પેલો ફોન આવી ગયો ને, એના કારણે અવાજ તમારો દવાઈ જશે. ચલો શું કરીશું આની અંદર, તમે કોમેન્ટ કરજો કે એક સમાંતર પ્લેટ કેપેસિટર આપી છે, એનું આપણને ક્ષેત્રફળ આપ્યું છે 40 સેન્ટીમીટર સ્ક્વેર, બે પ્લેટ વચ્ચેનું અંતર આપેલું છે 1 mm, અને 2 વોલ્ટની બેટરી આપેલી છે,
सोल ओम नो अवरोध साथ श्रेणी में जोड़े से तो टी बराबर 10 सेकंड पछी कैपेसिटरनी बे प्लेट वच्चे नो विद्युत क्षेत्र शोधवानुं छे। आपणे विद्युत क्षेत्र शोधवुं छे, ध्यान राखजो। अहींया अगर परिस्थिति आवी छे आपणी जोड़े, हा एक अवरोध थयो, एनी जोड़े एक कैपेसिटर अने एनी जोड़े आपणे एक बेटरी जॉइन करेली छे। आ बेटरी 2 वोल्टनी बेटरी छे, 2 वोल्ट अवरोध आपेलो छे आपणने, केटलो 16 ओम। અને કેપેસિટન્સ આપણે આપેલું નથી, પણ આ બંનેના વેલ્યુ પરથી, આ બંને વેલ્યુ પરથી આપણે એનું કેપેસિટન્સ શોધી શકીએ C, બરાબર? આ વોલ્ટેજ આપેલા છે આપણને બે, બરાબર? અને આપણને આટલો સમય આપેલો છે, તો અહીંયા કે તમને ડેટા સાઇડ પર લખીએ ના બધી ખ્યાલ આવશે। E બરાબર આપણને આપેલું છે 40 સેન્ટીમીટર સ્ક્વેર, બરાબર? D આપણને આપ્યું છે 1 mm, બરાબર? V બરાબર 2.0 વોલ્ટ, બરાબર? ને ટી તમને આપેલો છે 10 નેનો સેકન્ડ, બરાબર? તો આપણે ઈ શોધવું છે, કઈ રીતે લવાય બોલો। હા બોલ, પહેલા ક્યુ શોધીએ? ચાર્જિંગ પ્રક્રિયાના પરથી। હા, અને પછી kq/r² ના, પહેલી રીત બરોબર છે, ક્યુ શોધવો પડશે, પણ વિચારો કેપેસિટરની બે પ્લેટ વચ્ચેનું વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર વિચારો। હા, સિગ્મા બાય એપ્સિલોન નોટ, બરાબર છે? ચલો હા, એ લખશો તો બી ચાલે। એપ્સિલોન નોટ, બરાબર? સિગ્મા બરાબર તમે લખશો ક્યુ અપોન એરિયા ઇન્ટુ એપ્સિલોન નોટ લખાશે। હવે ક્યુ બરાબર શું લખી શકાય? ક્યુ ઝીરો, અથવા તો આ રીતે લખો ક્યુ ઝીરો 1 e^(t/rc). આ સૂત્ર વપરાય। ચલો આનું કેલ્ક્યુલેશન કરીને જવાબ લાવો। સમજ પડી? હલો, હા ચલો એનું કેલ્ક્યુલેશન આપણે કરીએ, બરાબર? તો E બરાબર Q0 1 e^(t/rc) અપોન A એપ્સિલોન નોટ, ક્લિયર? ચલો હવે Q0 કઈ રીતે આવશે? તો Q0 બરાબર તમે લખશો CV 1 e^(t/rc) અપોન A એપ્સિલોન નોટ। હવે C બરાબર તમે લખશો એપ્સિલોન નોટ A અપોન d ઇન્ટુ v 1 e^(t/rc). અપોન a એપ્સિલોન નોટ, a એપ્સિલોન નોટ એપ્સિલોન નોટ કેન્સલ કરો, ધેરફોર e બરાબર તમારો થશે v અપોન d 1 e^(t/rc). ચલો v તો અહીંયા આગળ આપણને આપેલો જ છે, v અને d, તો V આપણને 2 વોલ્ટ આપેલો છે, આના બરાબર આપેલું છે 1 mm, 1 mm એટલે 10^-3 લઈ લો, બરાબર? 1 e^(t), ના C નો ગુણાકાર એટલે R ઇન્ટુ C, આનું મૂલ્ય મારે તારવી લેવું છે પહેલા, e^(t), એટલે 10^-9 આવશે, અને R બરાબર આપણને આપેલું છે 16 ગુણ્યા, અહીંયા આગળ આપેલું છે આપણને સી બરાબર, સી નું મૂલ્ય પાછું કાઢવું પડશે આપણે, એપ્સિલોન નોટ એ અપોન ડી થાય, આ મૂલ્ય આપણે સાઈડ પર લેવું પડશે, એ શોધવું પડશે, તો સી બરાબર કેટલું થશે? એપ્સિલોન નોટ એ અપોન ડી, બરાબર? એપ્સિલોન નોટ 8.85 ઇન્ટુ એરિયા બરાબર 40 છે ગુણ્યા 10^-4, અને એમએમ છે 10 mm, એટલે કે 1 mm જ છે કે ઉપર જોઈ લેવાનું, 0.1 mm છે, સોરી અહીં 0.1 mm, આ 0.1 mm, 0.1 mm એટલે 10^-4 થઈ જશે, આ બંને કટ થશે, અહીંયા આગળથી તમે 88 પોઈન્ટ આટલા લો છો, અને 88.4 ગુણ્યા 10^-12 તો ખરી છું, કેપેસિટન્સ થઈ જશે આપણી જોડે 88.5 ગુણ્યા 4 બરાબર આવશે 35, બરો 88.5 ગુણ્યા 4 છે, બરાબર? એટલે 354 × 10^-12, 354 × 10^-12 બરાબર,
અહીં આગળ 8 ઘાત કરી દેવાય આ 12 જશે એટલે પ્લસ થઈ જશે પ્લસ 12 બરાબર તો હવે અહીં આગળ 3 ગુણ્યા 16 કરો એટલે આવશે તમારી જોડે અહીં આગળ 1 એટલે e રેસ ટુ માઈનસ અહીં આગળ થી ઘાત રહેશે 10 ની 4 ઘાત એટલે 10000 ભાગ્યા 5664 બરાબર 10000 ભાગ્યા 5664 એટલે 1.76 આવે છે 1.76 કેમ નથી ઉડ્યો અહીં મેં કઈ ભૂલ ના કરી હોય 2 વોલ્ટ 10 mm 10 માઇક્રો કુલમ માઇનસ 1 જ આવવું જોઈએ અહીં આગળ ચલો એક મિનિટ ફરી વાર કેલ્ક્યુલેશન કરીએ આપણે પહેલા સી શોધી નાખીએ આપણે બરાબર કારણ કે સી નો ઉપયોગ મારે કરવાનો આવે છે સી ફરી વાર શોધી આપણે ચલો પહેલે સી સી બરાબર આવશે એપ્સિલોન નોટ એ અપોન ડી બરાબર 8.85 ગુણ્યા 10 ની માઇનસ 12 ગુણ્યા 40 ગુણ્યા 10 ની માઇનસ 4 40 આપેલું છે અને છેદની અંદર આ 10 ની 4 ઘાત આવી જશે માઇનસ 4 આ બે કટ થયા અહીંયા આગળ 11 ઘાત રહેશે બરાબર અને આ જે છે 8.85 ગુણ્યા 4 એટલે આવશે 35.4 ગુણ્યા 10 ની માઇનસ 11 11 ઘાત આ થઈ ગુણ્યા સી તો r ઇન્ટુ c r છે તમારી જોડે 16 ગુણ્યા 35.4 ગુણ્યા 10 ની માઇનસ 11 ગુણ્યા 16 એટલે 5664 પોઈન્ટ 10 ઇઝ ટુ માઇનસ 11 માઇનસ 11 ને હું અહીંયાથી 2 પોઈન્ટ કટ કરું એટલે 5.66 10 ઇઝ ટુ માઇનસ 9 બરાબર તો હવે ટાઉ ટાઉ બરાબર તમારી જોડે અહીંયા આગળ 10 ઇઝ ટુ એટલે 10 ગુણ્યા 10 ની માઇનસ 9 બરાબર અને અહીંયા આગળ છે 5.66 ઇન્ટુ 10 ઇઝ ટુ માઇનસ 9 આ બે કટ થયા 10 એટલે 5 ગુણ્યા 10 2 થાય છે માઇનસ 2 કઈક ભૂલ તો આપણે ઓકે વાંધો નહીં 2 વોલ્ટ એપ્સિલોન નોટ ઇ અપોન ડી ઓકે તો 10 ભાગ્યા તમે કરો તો 5.10 ભાગ્યા 5.66 તો 1.76 જ આવે છે માઇનસ 1.76 હવે આનું મૂલ્ય આપણે તારો ઉપર પાછું હલો આનું મૂલ્ય કાઢવું પડશે આપણે હલો 1 અપોન આ તમારું આ કેલ્ક્યુલેશન થોડું લેન્ધી થઈ જશે પાછું 1 અપોન e રેઝ ટુ 1.76 આનું મૂલ્ય તમારે તારવું પડશે આપણે પાછું લોગ ટેબલ ને બધું લઈને પછી આનું કેલ્ક્યુલેશન કરવું પડશે હે હેલો ના આની અંદર આપેલું નથી પણ પેપરમાં તમને આપેલું હશે પણ હવે આ બધું કેલ્ક્યુલેશન આપણે પેલા એના લોગ ટેબલ પરથી લાવવું પડશે બેઝી નું કન્વર્ઝન કરવું પડશે પાછું પછી જવાબ લાવવો પડશે એટલે આ ચલો આનું કેલ્ક્યુલેશન હું કરીને તમને આપીશ બરાબર આટલા સુધી રાખવાને અને કેલ્ક્યુલેશન હું તમને કરીને આપીશ બરાબર આ કે લોગ ટેબલ ને બધું ગોધવું પડશે પછી પાછું મારે બરાબર અત્યારે એને અહીંયા આગળ રાખીએ છીએ આપણે 67 નો દાખલો એમનો એમ રાખો બરાબર એ હું તમને કેલ્ક્યુલેશન કાલે કરીને બતાવી દઈશ બરાબર ઈ વાર ચલો આને ના ગણશો અત્યારે 67 વાળા એટલે માઇનસ ને બધું કરવાનું થોડું ટિપિકલ તો પડશે જ એટલે જવાબ મારે ગોધીને પછી મારે તમને મૂકવો પડશે બરાબર ચલો આનો જવાબ આવે છે 1.7 ઇન્ટુ 10^4 જો કે 10^3 નીચે છે ઉપર જવાના છે એટલે થઈ જવાનો છે આપણો જવાબ પણ આપણે છેલ્લી કેલ્ક્યુલેશન થોડું બાકી રહે છે એટલે હમણાં એને કરશો નહીં ચલો એના પછીનો જુઓ 68 ઉપર ટાઈમ થઈ ગયો તો પછી મારે
60 હજુ 5 મિનિટ છે જોઈ લઈએ 68 માં ડાકો જુઓ 68 માં જુઓ એક પેરેલલ પ્લેટ કેપેસિટર માં 68 એક સમાંતર પ્લેટ કેપેસિટર ની પ્લેટ નું ક્ષેત્રફળ એ આપણને આપેલું છે 20 સેન્ટીમીટર સ્ક્વેર આ એના જેવો જ છે ડાકો અને બે પ્લેટ વચ્ચેનું અંતર આપણને આપેલું છે 1.0 mm અને એની અંદર ડાયલેટિક અચળાંક ભરવામાં આવેલ છે અને બે પ્લેટો વચ્ચે ડાઇઇલેક્ટ્રિક અચળાંક K = 5 ધરાવતું દ્રવ્ય દાખલ કરવામાં આવેલ છે બરાબર ચલો વધતા શું કહે છે આપણે તેને 6.0 વોલ્ટ ની બેટરી વડે બેટરી સાથે સાથે 100 કિલો ઓહ્મના અવરોધ સાથે શ્રેણીમાં જોડેલ છે તો તો 8.9 નેનો સેકન્ડ બાદ કેપેસિટરની ઉર્જા ગણો ચલો સૂત્ર કયું વાપરીશું અહીંયા આગળ ઉર્જા ગણવી છે તમારે બરાબર ઉર્જા બરાબર U નું સૂત્ર તમે વાપરશો Q સ્ક્વેર બાય 2C પણ આ જે Q છે એ તમારે શોધવો પડશે તો Q શોધવા માટે તમારું સૂત્ર કયું આવશે Q is equal to Q0 1 minus e raise to t by RC tau તમને આપેલો છે હા બોલ 1 half CV સ્ક્વેર કેવી રીતે વાપરશો તમે એમ કહો ચલો 1 half CV સ્ક્વેર વાપરશો તમે તો અહીંયા આગળ કેપેસિટન્સ જે તમારું જે છે બરાબર આપણે સમય આધારિત શોધવાનું છે આ જે વસ્તુ ખરી ઇનર છે આપણને 1 half CV સ્ક્વેર તમે વાપરવા જશો ખરા પણ અહીંયા આગળ આપણો સમય આપ્યો તો 1 half CV સ્ક્વેર માં અહીં તમે જુઓ હું 1 half CV સ્ક્વેર સૂત્ર વાપરું U બરાબર તો C મારી જોડે આવી જશે બરાબર ક્લિયર પણ સી તમે આના વડે શોધી નાખશો પણ આ બી જે છે એ ડાયરેક્ટ આપણને આપેલો છે પણ સમય આધારિત નથી આ સૂત્ર ની અંદર સમય કઈથી આવશે આપણે સમય પર શોધવાનું છે ટી આપણને આટલો આપે ત્યારે સમજ પડી હા એટલે તમે આ સૂત્ર વાપરો પહેલા એ વેલ્યુ આની અંદર પુટ કરી દો અને પછી આનો જવાબ લાવવાનો પ્રયત્ન કરો ચલો સમય થયો છે કાલે મળીએ કાલે કરીએ આપણે બરાબર ઓકે ચલો બાય